नमस्कार, गुड मॉर्निंग विद्यार्थी मित्रों। अपने धोरण विशेष में चेप्टर 11 भारतना न्यायतंत्र, अगाउना बे लेक्चरों में अपने ए न्यायतंत्र विषय, न्यायतंत्रनु महत्व, सर्वोच्च अदालत, एमनी लायकात, न्यायाधीशोनी एमनी समयावधि, एमना विषे बात करी गया। अने बीजी एक बाबत अपने जोई थी कि भाई सर्वोच्च अदालतनु अधिकार क्षेत्र, सत्ताओ अथवा तो कार्यक्षेत्र शू है, एना विषे आपणे वात करी थी। एमां पण आपणे एक जे एनो पहेलो अधिकार क्षेत्र छे, मूलभूत अधिकार क्षेत्र, एना विषे विस्तृतमां चर्चा करी गया। हवे त्यार पछी ए मूलभूत अधिकार क्षेत्रमां ज थोड़ोक बाकी हतुं, जे पण आपणे पाठ्यपुस्तकने आधारे पहेला समझी जईए, अने त्यार पछी बीजो अपीलनो अधिकार क्षेत्र छे एना विषे चर्चा करीशुं। तो जोईए ए मूलभूत अधिकार क्षेत्रना लास्ट टॉपिक विषय, राज्य राज्य वच्चेना के राज्यो राज्य राज्य राज्यो के राज्यो राज्यो वच्चेना नदीना पाणीनी वेचणी उपयोग बाबतोना विवादो उकेलवानी सत्ता सर्वोच्च अदालतनी हुकूमत बहार छे, ते माटे अलग पाणी न्याय पंच एटले के ट्रिब्युनलो चुकादा आपे छे। सर्वोच्च अदालतना चुकादाओ अंतिम होय छे, તે અન્યત્ર પડકારી શકાતા નથી, તે બધા માટે શિરોમાન્ય હોય છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા વાત કરી છે કોઈ એક રાજ્ય સામે એક રાજ્ય હોય, કોઈ એક બાજુ ઝાઝા રાજ્ય હોય, એક બાજુ એક રાજ્ય હોય, કે બંને બાજુ ચાર પાંચ રાજ્ય વચ્ચેનો કોઈ પણ પ્રકારનો પાણીનો જો વિવાદ હોય, પાણી વહેંચણી માટેનો, કારણ કે કુદરતી જળ વરસાદ દ્વારા, નદીઓ દ્વારા કે સરોવરો દ્વારા જે પ્રાપ્ત થાય છે એની વહેંચણીને લઈને જો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, તો એમાં સર્વોચ્ચ અદાલત જે છે એના અધિકાર ક્ષેત્રની એ બહાર છે। ટૂંકમાં કહીએ તો એના માટે પાણી ન્યાય પંચ અથવા તો ટ્રિબ્યુનલ કોર્ટની રચના કરવામાં આવે છે। બાકી અન્યત્ર કોઈ પણ કેસ હોય તો એ કેસમાં સર્વોચ્ચ અદાલત જે છે નિર્ણય આપે, એના નિર્ણયને બીજે ક્યાંય પડકારી શકાતો નથી, અને બધા જ માટે એમને આપેલો નિર્ણય જે છે શિરોમાન્ય હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ પણ આપણે લાસ્ટ લેક્ચરમાં જ્યારે એમનું મૂળભૂત અધિકાર ક્ષેત્ર જોયું હતું એમાં જ એનો સમાવેશ થાય છે। આપણે વાત થઈ હતી કે મૂળભૂત અધિકાર ક્ષેત્ર પૂર્ણ થઈ ગયું, પરંતુ બે ત્રણ લીટી જે છે એ પાઠ્યપુસ્તકના આધારે અહીંયા હતી, એ આપણે જોઈ। હવે ત્યાર પછી બીજો અધિકાર ક્ષેત્ર આવશે, વિવાદ અથવા તો અપીલનો અધિકાર ક્ષેત્ર, એટલે કે કેવા પ્રકારના વિવાદ હોય કે કેવા પ્રકારની અપીલો હોય તો એને સીધે સીધી જ એ સર્વોચ્ચ અદાલતમાં પડકારી શકાય છે, એના વિશેની માં વાત કરી છે, એ પણ જોઈએ પાઠ્યપુસ્તકને આધારે। તો અપીલનો ક્ષેત્રાધિકાર, વિવાદ અધિકાર ક્ષેત્ર જોઈએ। સર્વોચ્ચ અદાલતના વિવાદ અધિકાર ક્ષેત્રમાં ત્રણ પ્રકારના વિવાદોમાં જ અપીલ થઈ શકે, એટલે કે ત્રણ પ્રકારના જો વિવાદ થયા હોય તો આપણે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકીએ છીએ। એ પણ કેવા, તો એમાં પહેલું કીધું છે બંધારણીય અર્થઘટનનો કેસ, જો કોઈ બંધારણની બંધારણ જે આપણું છે બંધારણને અર્થઘટન એટલે કે એનો મૂળ હેતુ જાણવાની બાબતનો જો કેસ હોય, અથવા તો મૂંઝવણ હોય, ગળમથલ હોય કે ખરેખર બંધારણની જોગવાઈ શું છે, બરોબર, તો એવી બાબત હોય તો ક્યારેક એવા જે કેસો છે એ સીધા જ સર્વોચ્ચ અદાલતમાં જઈ શકે છે। એટલે કીધું છે કે બંધારણીય અર્થઘટનનો કેસ હોય તો જઈ શકીએ સર્વોચ્ચ અદાલતમાં। બીજું દીવાની દાવાઓ અંગેના કેસ, અને ત્રીજું છે ફોજદારી દાવાઓ, બરોબર। તો આવા પ્રકારના આ ત્રણ પ્રકારના જે કેસો છે, બરોબર, એ સર્વોચ્ચ અદાલતના વિવાદ અધિકાર ક્ષેત્રમાં જાય છે, અથવા તો અપીલનું ક્ષેત્રાધિકાર જેને કહેવાય છે। હવે બંધારણીય અર્થઘટન, દીવાની દાવા અને ફોજદારી દાવાઓ તમે સાતમા ધોરણથી ભણતા આવો છો કે કઈ કઈ બાબતોને આપણે દીવાની દાવાઓ કહી શકીએ, કઈ કઈ બાબતોને આપણે ફોજદારી દાવાઓ કહી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો, એમાં પહેલું આપ્યું છે બંધારણીય અર્થઘટનનો કેસ, જોઈએ એ પણ પાઠ્યપુસ્તકના આધારે। ભારતમાંની કોઈ પણ વડી અદાલતના કોઈ પણ દાવાઓના ચુકાદાઓના હુકમનામા તેમજ આખરી હુકમ સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ થાય ત્યારે જ થઈ શકે
કે જ્યારે વડી અદાલતે ચુકાદામાં એ પ્રકારનું પ્રમાણપત્ર આપેલું હોય કે કેસમાં બંધારણની કોઈ કલમના અર્થઘટનનો અગત્યનો કાયદાકીય પ્રશ્ન સંકળાયેલો છે અને તે પ્રશ્નનો ખોટી રીતે નિર્ણય અપાયેલ છે એ કારણોસર નારાજ પક્ષકાર સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે જો કોઈ વડી અદાલત આવું પ્રમાણપત્ર ન આપે પરંતુ સર્વોચ્ચ અદાલતને ખાતરી થાય કે ચુકાદામાં બંધારણીય અર્થઘટનનો પ્રશ્ન સમાવિષ્ટ છે તો તે ખાસ પરવાનગી અપીલ માટે આપવાની સત્તા ધરાવે છે અલબત્ત અપીલમાં નવું કારણ ઉમેરી શકાતું નથી કેસનો પક્ષકાર જ એ જ કારણોસર અપીલ કરી શકે છે કે પ્રશ્નનો નિર્ણય વડી અદાલતમાં કે અન્ય અદાલતમાં ખોટી રીતે અપાયો છે જે વ્યક્તિ વડી અદાલતની કાર્યવાહીમાં પક્ષકાર તરીકે હોય તે જ વ્યક્તિ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે જો વિદ્યાર્થી મિત્રો બંધારણને અર્થઘટનને લગતો કેસ હોય તો સર્વોચ્ચ અદાલતમાં જઈ શકાય છે સીધે સીધું કોઈ નાની એવી બાબત કે વિવાદ હોય તો સીધું જ સર્વોચ્ચ અદાલતમાં જઈ શકાતું નથી હા આપણે જેમ વાત કરી હતી કે ન્યાયને ઝડપી સરળ બનાવવા માટે લોકોના હકોના રક્ષણ માટે ન્યાયતંત્રએ જાહેર હિતની અરજીનો સ્વીકાર કરેલો છે પરંતુ અહીંયા તમારે જો એવી કોઈ બાબત હોય તો વડી અદાલત એવું કોઈ પ્રમાણપત્ર આપે કે ખરેખર બંધારણીય અર્થઘટનને લગતી બાબત છે તો અને તો જ તમે સર્વોચ્ચ અદાલતમાં જઈ શકો છો પણ સાથે સાથે જે પણ પક્ષકાર છે એ એમાં બીજી કોઈ પણ ચીજ વસ્તુઓને ઉમેરી શકતો નથી અને હા એવું પણ બને કે સર્વોચ્ચ અદાલત છે ઘણી વખત જે નીચલી અદાલતો છે વડી અદાલત છે જિલ્લા અદાલત છે એમાં ચાલતા કેસો ઉપર નિરીક્ષણ કરતી હોય છે એ સમયે જો સર્વોચ્ચ અદાલતને એવું લાગે કે ભાઈ આમાં તો ખરેખર બંધારણને લગતો અર્થઘટનને લગતો મહત્વનો મુદ્દો રહેલો છે તો સર્વોચ્ચ અદાલત એ કેસ સીધો જ પોતાની પાસે લઈ શકે છે એવી પણ બાબત અહીંયા રજૂ થાય છે તો એવા કેસ જે છે એ પણ સર્વોચ્ચ અદાલતમાં જઈ શકે છે ત્યાર પછી અહીંયા વાત કરી છે કે એ નિર્ણય જે છે જે વડી અદાલતે નિર્ણય આપેલો હોય છે બરોબર એના વિરુદ્ધ ઉપલી અદાલતમાં જવું હોય તો એ પક્ષકાર જ જઈ શકે છે જે પણ નારાજ પક્ષકાર હોય ફરિયાદી કે અપરાધી બરોબર એ જ એ કેસને ઉપલી અદાલતમાં લઈ જઈ શકે છે કે સર્વોચ્ચ અદાલતમાં લઈ જઈ શકે છે તો વિદ્યાર્થી મિત્રો આ પહેલી વાત થઈ બંધારણીય અર્થઘટનના કેસોને લગતી ત્યાર પછી બીજું આવશે દીવાની દાવાઓ એના વિશે પણ જોઈએ પાઠ્યપુસ્તકને આધારે બીજું છે દીવાની દાવાઓ વિશે જોઈએ દીવાની કેસોમાં વડી અદાલત એવું પ્રમાણપત્ર આપે કે કેસ વ્યાપક મહત્તા ધરાવે છે એટલે કે ખૂબ જ મહત્વનો કેસ છે એવું જો પ્રમાણપત્ર આપે કોણ તો કે વડી અદાલત અને તેમાં કાયદાના અર્થઘટનનો મહત્વનો પ્રશ્ન સમાવિષ્ટ છે અને તે પ્રશ્નનો નિર્ણય સર્વોચ્ચ અદાલત કરે તે જરૂરી છે ત્યારે સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકે છે કોઈ પણ વડી અદાલતના 1,00,000થી વધુ રકમના દીવાની દાવાઓ ચુકાદા કે નિર્ણય વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકે છે એટલે એક તો કીધું કે ભાઈ વડી અદાલત એવું પ્રમાણપત્ર આપે કે કેસ બહુ જ મહત્વ ધરાવે છે બંધારણમાં આપેલા જે જોગવાઈ છે કાયદો છે એના અર્થઘટનનો પ્રશ્ન આમાં સમાયેલો છે અને સાથે સાથે આ પ્રશ્નનો નિર્ણય સર્વોચ્ચ અદાલત કરે એ જરૂરી છે એવું જો લખીને આપે તો જે તે પક્ષકાર જે છે એ સર્વોચ્ચ અદાલતમાં જઈ શકે છે અને કોઈ પણ જે દીવાની દાવો છે એ 1,00,000થી વધુ રકમનો દાવો હોય બરોબર એ વડી અદાલતમાં 1,00,000થી વધુ રકમનો દાવો કર્યો હોય તો એ સ્થિતિમાં એ ચુકાદા કે નિર્ણય વિરુદ્ધ જે તે વ્યક્તિ છે એ સર્વોચ્ચ અદાલતમાં જઈ શકે છે તો આ વાત થઈ વિદ્યાર્થી મિત્રો દીવાની દાવાની અથવા તો દીવાની કેસોમાં પણ એ સર્વોચ્ચ અદાલતનો અપીલનો જે અધિકાર ક્ષેત્ર છે
એ રહેલો છે અને ત્યાર પછી આવશે ફોજદારી કેસો જેમાં કોઈ પણ વ્યક્તિને જે જેલની સજાઓ થતી હોય છે એમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવે ચોરી લૂંટફાટ જેવી ઘણી બધી બાબતો બરોબર તો એ બધા જે ફોજદારી દાવાઓ છે એના વિશે વાત કરી છે તો એ ફોજદારી કેસોમાં જોઈએ આપણે પાઠ્યપુસ્તકના આધારે ફોજદારી કેસોમાં નીચલી અદાલતે આરોપીને મૃત્યુદંડની સજામાંથી મુક્ત કર્યો હોય પરંતુ વડી અદાલતે તે આરોપીને મૃત્યુદંડની સજા ફરમાવી હોય ત્યારે અપીલ થઈ શકે છે જ્યારે પણ ફોજદારી કેસો હોય એમાં નીચલી અદાલત જે છે એને મૃત્યુદંડની સજા સજામાંથી મુક્ત કર્યો હોય એટલે કે એને મૃત્યુદંડની સજા આપી હોય નહીં અને કોઈ પણ સામે પક્ષકાર જે છે એ વડી અદાલતમાં જાય અને વડી અદાલતમાં આરોપીને પાછી મૃત્યુદંડની સજા ફરમાવી હોય ત્યારે નીચલી બે અદાલતોના જે વિરોધી વલણ છે એને લઈને આપણે સીધા જ પછી વડી અદાલતમાંથી સર્વોચ્ચ અદાલતમાં જઈ શકીએ છીએ ફોજદારી દાવાઓમાં વડી અદાલતે પોતાના તાબા હેઠળની નીચલી અદાલતમાંથી કોઈ કેસ પોતાની પાસે પાછો લઈને આરોપીને મૃત્યુદંડની સજા ફરમાવી હોય અને એવું પ્રમાણપત્ર આપેલ હોય કે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવા માટેનો યોગ્ય કેસ છે અને પુનઃ વિચાર માટે યોગ્ય છે ત્યારે અપીલ થઈ શકે છે સર્વોચ્ચ અદાલત પોતાના આપેલા ચુકાદાઓનું પોતે જ પુનરાવલોકન એટલે કે પુનઃ સમીક્ષા કરી શકે છે અન્ય કોઈ પણ અદાલતમાં ચાલતા કેસને પોતાની અદાલતમાં તબદીલ એટલે કે ટ્રાન્સફર કરી શકે છે સંસદ કાયદા ઘડીને આ અદાલતની સત્તા અને અધિકારોમાં વધારો કરી શકે છે જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા સર્વોચ્ચ અદાલતનું જે અધિકાર ક્ષેત્ર છે જે કાર્યક્ષેત્ર છે એ ખૂબ જ વ્યાપ્ત છે અહીંયા પહેલાં જ આપણને કીધું કે નીચલી અદાલતમાં મૃત્યુદંડની સજા ન આપી હોય વડી અદાલતે આપી હોય તો એવા કેસ એ પોતાની પાસે લઈ શકે છે તો વડી પછી કહે છે કે વડી અદાલત એના તાબા હેઠળની એટલે કે જિલ્લા અદાલતોને એમાંથી કોઈ પણ કેસ જે છે એ પોતાની પાસે લઈ અને આરોપીને મૃત્યુદંડની સજા ફરમાવી હોય અને એવું જો એ પ્રમાણપત્ર આપે કે ભાઈ આ બાબતમાં નિર્ણય જે છે એ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવાને યોગ્ય આ કેસ છે તો એવી બાબતોમાં પણ સર્વોચ્ચ અદાલત પોતાનો નિર્ણય આપે છે બીજી એક મહત્વની બાબત કીધી કે સર્વોચ્ચ અદાલતે પોતે આપેલા ચુકાદાઓ સર્વોચ્ચ અદાલતે પોતે જ ચુકાદો જે આપ્યો છે એનું પાછું ફરીથી એ પુનઃઅવલોકન કરી શકે ફરીથી નિરીક્ષણ કરી શકે અને જો ક્યાંય કચાશ રહી ગઈ હોય એ સજા આપવામાં કે સજા માફ કરવામાં તો એ પાછો ફરીથી પોતે પોતાનો જ નિર્ણય જે છે એ બદલી શકે છે આવી સત્તા પણ સર્વોચ્ચ અદાલત ધરાવે છે તો વળી વાત કરી છે અન્ય કોઈ પણ અદાલતમાં ચાલતો કેસ હોય નીચે જિલ્લા અદાલત વડી અદાલત ક્યાંય પણ કેસ ચાલતો અને સર્વોચ્ચ અદાલતને એવું લાગે કે ભાઈ આ કેસ જે છે એ બંધારણને લગતો છે કે સર્વોચ્ચ અદાલતને નિર્ણય આપવા યોગ્ય છે તો એ સર્વોચ્ચ અદાલત એ સીધો જ કેસ પોતાની પાસે તબદીલ અથવા તો ટ્રાન્સફર કરી શકે છે એ પણ એની પાસે એક મહત્વની સત્તા રહેલી છે અને આવી જે સત્તાઓ જે છે સર્વોચ્ચ અદાલત પાસે તો વિદ્યાર્થી મિત્રો સંસદ જે છે એ કાયદા ઘડીને આ જે સત્તાઓ છે એમાં વધારો કે ઘટાડો કરી શકે છે આવી સત્તાઓ વધારવી કે ઘટાડવી સર્વોચ્ચ અદાલત પાસેથી તો એવી સત્તાઓ જે છે એ વધારા ઘટાડાની જે ચાવી છે એ સંસદ પાસે રહેલી છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું એની મુખ્ય અધિકાર ક્ષેત્રમાં અપીલ કે વિવાદનું અધિકાર ક્ષેત્ર ત્યારબાદ આવશે સલાહ અધિકાર ક્ષેત્ર અથવા તો સલાહ ક્ષેત્રાધિકાર એટલે કે સર્વોચ્ચ અદાલતનું જે કાર્યક્ષેત્ર છે એમાં પહેલું આપણે જોયું મૂળભૂત અધિકાર ક્ષેત્ર બીજું જોયું અપીલનું અધિકાર ક્ષેત્ર કે વિવાદ અધિકાર ક્ષેત્ર અને ત્યાર પછી ત્રીજું છે સલાહ ક્ષેત્ર અધિકાર એટલે કે એ સલાહ આપવાનો અધિકાર પણ ધરાવે છે કોને સલાહ આપે છે કેવી રીતે સલાહ આપે છે એના વિશે પણ માહિતી આપી છે દાખલા તરીકે ધારાસભા અને કારોબારી કોઈ પણ પ્રકારનો કાયદો ઘડે
એને અમલમાં મૂકે ત્યાર પહેલાં એ જે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો છે એમની સાથે ચર્ચા વિચારણા કે પુનઃ વિચાર પણ કરી શકે છે કે પછી રાષ્ટ્રપતિ જે છે ઉપરાષ્ટ્ર પ્રમુખ છે જે તે રાજ્યના રાજ્યપાલ છે બરોબર એ પણ એકબીજા સાથે ચર્ચા વિચારણા કરીને જે તે જગ્યાએ ન્યાયાધીશોની નિમણૂક થતી હોય છે બરોબર દાખલા તરીકે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિએ કરી પછી અન્ય ન્યાયાધીશોની નિમણૂક કરવી હોય તો એ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ સાથે ચર્ચા વિચારણા કરીને ન્યાયાધીશોની નિમણૂક કરે છે ત્યાર પછી જે પણ કાયદાઓ ઘડાય છે એ બંધારણની જોગવાઈ આધારિત છે કે નહીં બરોબર તો રાષ્ટ્રપતિ કે જે તે રાજ્યના રાજ્યપાલ છે એમની પાસે એ બાબતનું સંપૂર્ણ જ્ઞાન હોતું નથી તો એવી બાબતમાં ઘણી વખત એ એમને મદદ કરતા હોય છે એટલે એ સલાહ આપવાનું કામ પણ એક ક્ષેત્રાધિકાર પણ સર્વોચ્ચ અદાલતનો છે જોઈએ પાઠ્યપુસ્તકના આધારે થોડીક વિસ્તૃત બાબતો સલાહ ક્ષેત્રાધિકાર જો રાષ્ટ્રપતિને અમુક ચોક્કસ બાબતો કે પ્રશ્નો જેમ કે અગત્યનો કાયદાકીય પ્રશ્ન જાહેર હિતને સ્પર્શતો કોઈ મુદ્દો હોય તેમાં સર્વોચ્ચ અદાલતનો અભિપ્રાય લેવાનું યોગ્ય લાગે તો તે પ્રશ્ન રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતને વિચારણા માટે મોકલી શકે છે આ જોગવાઈ હેઠળ કાયદાનો પ્રશ્ન હકીકતનો કોઈ પ્રશ્ન બંધારણીય અર્થઘટનનો કોઈ પ્રશ્ન કોઈ ખરડાની કાયદેસરતાને લગતો પ્રશ્ન પર રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતની સલાહ મેળવી શકે છે પરંતુ જો સર્વોચ્ચ અદાલતને વિચારણા હેઠળ મોકલેલ પ્રશ્ન પર વિચારણા કે અભિપ્રાય આપવાનું યોગ્ય ન જણાય તો સર્વોચ્ચ અદાલતે રાષ્ટ્રપતિને પરત મોકલી શકે છે અને જો અભિપ્રાય કે સલાહ આપે તો તે સલાહ કે અભિપ્રાય રાષ્ટ્રપતિ માનવા માટે બંધન કરતા નથી એટલે એ રાષ્ટ્રપતિને સલાહ પણ આપી શકે છે અને રાષ્ટ્રપતિએ પુનઃવિચાર માટે કે નિરીક્ષણ માટે મોકલેલો ખરડો કાયદો કે કોઈ પણ બાબત હોય એ જાહેર હિતને લગતી બાબતો હોય કે પછી અન્ય કાયદાકીય પ્રશ્ન હોય તો આવી બાબતોમાં રાષ્ટ્રપતિ જે છે એમની પાસે મોકલે છે અભિપ્રાય લેવા માટે હવે સર્વોચ્ચ અદાલતને એવું લાગે કે ભાઈ આમાં કંઈ ખાસ અભિપ્રાય આપવા જેવું નથી તો એ પોતાનો અભિપ્રાય ન પણ મોકલે અને પરત મોકલી દે અને કદાચ જો અભિપ્રાય આપવા જેવું લાગે તો એ પોતાનો અભિપ્રાય પણ મોકલી દે પણ રાષ્ટ્રપતિ જે છે એને સર્વોચ્ચ અદાલતે આપેલો મત છે વિચાર છે અભિપ્રાય છે એ માનવો જ એવું જરૂરી હોતું નથી તો વિદ્યાર્થી મિત્રો આમ એ અધિકાર ક્ષેત્રમાં આપણે જોયું સલાહ આપી શકે છે સર્વોચ્ચ અદાલત પાસે એ પણ અધિકાર છે ત્યાર પછી ચોથું છે અન્ય સત્તાઓ સર્વોચ્ચ અદાલત પાસે અન્ય સત્તાઓ પણ રહેલી છે એ કેવી કેવા પ્રકારની સત્તાઓ છે એ પણ જોઈએ સર્વોચ્ચ અદાલતને અગાઉ આપેલા પોતાના નિર્ણય કે ચુકાદાની પુનઃ સમીક્ષા કરવાની સત્તા છે એ પણ આપણે અગાઉ જોઈ ગયા કે અગાઉ એમને કોઈ નિર્ણય આપેલો હોય તો એની પુનઃ ફરીથી એ સમીક્ષા કરી શકે છે સર્વોચ્ચ અદાલત અદાલતી તિરસ્કાર માટે સજા ફરમાવી શકે છે જો કોઈ પણ વ્યક્તિ અદાલતનો તિરસ્કાર કરે વિરોધ કરે એમને આપેલા નિર્ણયોનો નો સ્વીકાર ન કરે તો આવી બાબતમાં અદાલત એને વધારાની સજા ફરમાવી શકે છે રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેના ચૂંટણી પંચના ચૂંટણી વિષયક વિવાદ ઉકેલવાની સત્તા છે રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની જ્યારે ચૂંટણી થાય એવા સમયે ચૂંટણી પંચમાં અથવા તો ચૂંટણી વિષયના કોઈ પણ પ્રકારના વિવાદ હોય તો એ ઉકેલવાની સત્તા કોની પાસે રહેલી છે સર્વોચ્ચ અદાલત પાસે ત્યાર પછી નાગરિકોના મૂળભૂત હકના રક્ષણ કરવા સંબંધમાં કારોબારીના કોઈ પગલાને કાયદાને આદેશને કે હુકમને જે બંધારણ સાથે સુસંગત નથી તેના આધારે તે હુકમોને ગેરબંધારણીય અને રદ બાતલ કરવાની સત્તા ધરાવે છે જે તે કારોબારી ધારાસભા જે છે પોતાના નિર્ણયો લે પરંતુ એ જો લોકોના મૂળભૂત હકોના મૂળભૂત જે હકો છે એની સાથે સુસંગત ન હોય તો એ કોઈ પણ પ્રકારનો હુકમ હોય આદેશ હોય કે કોઈ પણ બાબત હોય એ સર્વોચ્ચ અદાલત જે છે એને રદ બાતલ કરવાની સત્તા જે છે એ ધરાવે છે
એ સત્તા તેને બંધારણીય ઈલાજોના હકના રક્ષણ હેઠળ બંધારણમાં સર્વોચ્ચ અદાલતને આપવામાં આવી છે। આમ સર્વોચ્ચ અદાલત બંધારણના અને નાગરિકોના હકોના રક્ષક અને વાલી તરીકેની ફરજો અદા કરે છે। એટલે કે બંધારણ જે છે એ અદાલતને સત્તાઓ જેવી આપેલી છે ન્યાયતંત્રને। એટલે જ અહીંયા કીધું છે કે સર્વોચ્ચ અદાલત ન્યાયતંત્ર એ બંધારણ અને નાગરિક, જે બંધારણ છે અને નાગરિક છે એના જે હક છે એનું રક્ષક છે, એનું વાલી છે। નાગરિકોના જે હક છે એને મળી રહે એ માટે એનું રક્ષક છે એ બંધારણ જે છે, એના નિયમોની જોગવાઈઓ જે છે એ જળવાઈ રહે એટલે એનું વાલી છે, એવું આપણે કહી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સર્વોચ્ચ અદાલતના જે અધિકાર ક્ષેત્રો છે એના વિશે માહિતી મેળવી ગયા અને એ સર્વોચ્ચ અદાલત વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવી। હવે ત્યાર પછી નજીરી અદાલત કે કોર્ટ ઓફ રેકોર્ડ્સનો જે ટોપિક છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું। નમસ્કાર, અસ્તુ।